जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, आज पंजाब ना मुख्यमंत्री भगवंत मान छोटाउदेपुर मेहमान बनया था। आम आदमी पार्टी नी कही शकाय के एक जनसभा जो अहीं माहौल हतो, जो कि भगवंत माने गाड़ी में उभा रहीने पोतानुं प्रवचन आप्युं हतुं अने खूब मोटी संख्या में तेमना समर्थकों अहीं उमटिया हता। अत्यारे अपनी पासे आप जोई शको छो मोटी संख्या में अहीं बहनों पण एकत्रित छे अने लांबा समय थी आंगनवाड़ी कार्यकर आशा वर्कर बहनों माटे जे लड़त लड़ता आव्या छे एवा चंद्रिकाबेन सोलंकी के जे पोते पण अत्यारे आम आदमी पार्टी में जोड़ाया छे अने आम आदमी पार्टी तरफ थी तेमने उम्मीदवार पण बनावामां आव्या छे। कई बैठक परथी बनावामां आव्या छे? वडोदरा शहरवाड़ी। वडोदरा शहरवाड़ीनी जे बैठक छे तेना उपरथी तेमने उम्मीदवार तरीके पण घोषित करवामां आव्या छे। चंद्रिकाबेन, शू कहेशो? गुजरात में 27 वर्षथी भाजपनुं शासन छे, छोटाउदेपुर जिल्लानी वात करिए, तमे छोटाउदेपुर जिल्लानी आशा वर्कर बहनों माटे पण लड़त लड़ता आव्या छो, छोटाउदेपुरमां कोंग्रेसना नेताओ चूंटाता आव्या छे, शू जरूर छे परिवर्तननी? 27 वर्ष सुधी गुजरातनी अंदर भारतीय जनता पार्टीए राज कर्युं, परंतु મારે ભારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભારતીય જનતા પાર્ટી નથી પરંતુ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી છે, કે જેણે ભ્રષ્ટાચાર કરીને ગુજરાતની જનતાને ચાર ચાર હાથે લૂંટી છે અને એનું હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે મોરબીની અંદર જે બ્રિજ બન્યો, જે પુલ, અને એની ઉપર ઝૂલતા પુલ ઉપર કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, નિર્દોષ લોકોએ, એ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું એક જીવતું જાગતું ઉદાહરણ છે। ગુજરાતની અંદર જનતાએ બહુ વિશ્વાસ સાથે એમને પસંદ કર્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમણે જનતાનો વિશ્વાસ તોડ્યો છે। અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો છોટાઉદેપુર જિલ્લા સાથે તો ભારતીય જનતા પાર્ટીએ ફક્ત વોટો જ લીધા છે એમની પાસે। મત લીધા પછી ક્યાંય સાંસદ ગીતાબેન રાઠવા પણ નથી દેખાયા કે ક્યાંય કોઈ ચૂંટાયેલો નેતા પણ નથી દેખાયો। હું જોઈ રહી છું પેપરના માધ્યમથી, ટીવીના માધ્યમથી, ને આપ જેવા તીર કમાનના નૈતિક યોદ્ધાઓ જે પત્રકારત્વ કરી રહ્યા છે, જે ચોથો આધારસ્તંભ છે લોકશાહીનો, એના માધ્યમથી પણ હું જોઈ રહી છું કે છોટાઉદેપુરના કેટલાય બધા તાલુકા ગામ એવા છે કે ત્યાં પીવાનું પાણી નથી મળ્યું। પીવાના પાણી માટે પણ છોટાઉદેપુર જિલ્લો તરસી રહ્યો છે ને, રઝળપાટ કરી રહ્યો છે। ત્યારે નક્કી 2022ની અંદર પરિવર્તન આવવાનું છે। જનતા હવે ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે, બેરોજગારીથી કંટાળી ગઈ છે, અને મોંઘવારીની અંદર મહિલાઓ પીસાઈ રહી છે। એ લોકોને બાટલા તો સાહેબ આપી દીધા 1000-1000 રૂપિયાના, પરંતુ બાટલો મફતમાં બાટલા આપ્યા, પરંતુ જે બાટલાનો ભાવ છે, તેલના ડબ્બાનો જે ભાવ છે, એનાથી મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે, ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લાની જનતા પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે, પોતાના સારા બાળકોના શિક્ષણ માટે, આરોગ્ય માટે, ભ્રષ્ટાચારથી મુક્ત થવા અને મોંઘવારીથી મુક્ત થવા માટે 100% આ વખતે બદલાવ લાવશે। 100% ભારતીય જનતા પાર્ટીની ચુંગલમાં આવા ભ્રષ્ટ શાસનમાં 27 વર્ષથી ફસાયેલી આ ભોળી જનતા, આદિવાસી જનતાને હવે ઝાડુનું બટન દબાવી, ઝાડુને વિજેતા બનાવીને આમના કુશાસનમાંથી મુક્તિ મેળવી અને રાહતનો શ્વાસ જરૂર લેશે। ચોક્કસથી ચંદ્રિકાબેન ખુદ આપના ઉમેદવાર છે અને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે જનતા આજે 27 વર્ષનું જે શાસન છે તેમાંથી મુક્તિ અપાવશે। કેટલીક બહેનો અહીંયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમે પણ આવ્યા હતા, શા માટે આવ્યા હતા, કોને સાંભળવા આવ્યા હતા? કોણ છે ભગવંત માન, ખબર છે? મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી। તો શું કહ્યું એમણે, શું સાંભળ્યું તમે? બદલાવ લાવશે, બદલાવ એ લાવશે કે તમે લાવવાના છો? મત તો તમે આવવાના છો, અમે લાવીશું બદલાવ। કઈ રીતે? આ ઝાડ ઉપર બટન દબાવીને લાવીશું। શું જરૂર પડી? ગુજરાત તો મોડેલ છે, મોડેલ ગુજરાત આખા દેશની અંદર વખણાય છે, ગુજરાતના પનોતા પુત્ર આપણા દેશના વડાપ્રધાન બન્યા છે, છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોંચે છે, ત્યારે એવી તો શું જરૂર પડી કે બદલાવ લાવવાની? છેવાડાનું પાણી ત્યાં, નર્મદાનું પાણી જે રાજકોટ પહોંચાડે છે, તો અહીંના માણસોને, નજીકના માણસોને પાણી નહીં મળતું, અને આપણે ગરીબોના પૈસા ખેડૂતોને મજૂરી કરીને સરકાર પેલા મોટા લોકોને પોહે છે, અને એટલા માટે તમે પરિવર્તન લાવવા ઈચ્છો? પરિવર્તન 100%। ચોક્કસથી આપણી સાથે એક અન્ય બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, મોટા મોટા ઉદ્યોગપતિ 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, સુશાસન કહેવામાં આવે છે, ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે, ત્યારે હવે પરિવર્તન શા માટે?
देखो वक्त के साथ कुछ ना कुछ चेंज होना ज़रूरी होता है। जैसे चेंज लाओगे तभी तो परिवर्तन होगा, और परिवर्तन लाने के लिए अपने को एक जगह से दूसरी जगह जाना पड़ेगा। एक सीट है जो एक जैसे के पार्टी है तो वो पार्टी को अपने देखते हैं, और इससे बदले दूसरी पार्टी क्या करती है, तो चेंज लाएंगे तभी तो कुछ अपना उद्धार होगा ना। इसलिए हम पंजाब के मुख्यमंत्री आए तो उसको उनको सुनने के लिए आए, तो वो क्या कहते हैं, तो कौन सा निर्णय अपनी लाइफ में डिपेंड करता है, कैसे जीना है, तो वो अपने चेंज लाएंगे तभी तो कुछ होगा, इसलिए आए हम। बिल्कुल, तेमनु कहेवू छे के आपने लावीशु तो परिवर्तन आवशे। बेन पासेथी फरी जाणीश। बेन, आम आदमी पार्टीए जे 10 मुद्दा जाहिर कर्या छे, 300 यूनिट वीजळी फ्री करवानी जे वातो करी छे, छे विश्वास थशे? 100% विश्वास, वीजळी फ्री, पाणी, घरवेरो फ्री, बधुं जे जेटलुं आपने वचन आप्युं छे ने ए बधुं 100% मफत आपवानुं छे। गेरंटी आपी छे? गेरंटी, दवाखाना मफत, गेरंटी कार्ड भी आप्या छे। तो बिल्कुल अरविंद केजरीवाल ने जो गेरंटी छे आपी छे आम आदमी पार्टी द्वारा, ये गेरंटी पर हवे आ विस्तार ना लोको छे, अत्यारे आपने जो बहनों साथे बात करी तेमनु केवू छे के तेमने विश्वास छे के तेमने आपेला जो वचनो छे आम आदमी पार्टी पाड़से, अने एटला माटे ज हवे गुजरात में परिवर्तन आवशे। धन्यवाद। छोटाउदेपुर सहित राज्य, देश अने दुनियाना समाचार जोवा माटे सब्सक्राइब करो तीर समाचार, अने बेल आइकॉन जरूर दबाओ।